ने मात्र विद्यार्थी मित्रों पाठ आठ कीड़ी हती के हाथी हसे। तो आपने आगळना भाग में जो चित्रों जोईने आपने शब्दों बनाव्या हता ने हाँ पछी आपने शुं कर्युं हतुं पहला जे थ थई थाय तेनी नीचे आपने सीधी लीटी अने पछी जे कटना थाय तो तेनी नीचे आपने आडी आवडी लीटी दोरी हती ने। तो चलो हवे आपने आ भाग में जो चित्र परथी वाक्य बनावी लखो। तो आपने आगळना भाग में जोयुं हतुं ने चित्र परथी आपने शब्दों बनाव्या हता, तो हवे आपने चित्र परथी वाक्य बनावाना छे। तो जुओ विद्यार्थी मित्रों अहींया चित्रो आपेला छे ने अने तेनी उपर अक्षरो पण आपेला छे, तो बधाए त्यां जो जोई जोईने आपणे वाक्य बनावाना छे। तो बधाए अहींया જોતા જવાનું છે, तो बधाए छे ने આગળના પેજ પર જોતા જજો અને અહીંયા બોલીને લખવાનું છે। તો જો પેલું અહીંયા શેનું ચિત્ર છે, માછલીનું ચિત્ર છે, તો માછલીનો કયો અક્ષર થાય છે, માં થાય છે ને। પછી આ ઘર છે, ઘરનો કયો અક્ષર થાય છે, રા, એટલે મારા। પછી જો અહીંયા દિલનું ચિત્ર છે તો એના કયો અક્ષર થાય છે, ઘ, અને આ ચોરસનો ર ને એક માત્ર રે એટલે ઘરે। પછી આ કપનો કયો અક્ષર છે, રની માથે મીંડું રંગ, અને કેરીનો ગો એટલે રંગો। પછી આ ફૂલનો કયો અક્ષર છે, તો છે, અને પછી પૂર્ણ વિરામ એટલે મારા ઘરે રંગો છે। હવે બીજું આ સ્માઈલીનું ચિત્ર છે તો એનો કયો અક્ષર થાય, આ। પછી આ ઘરનો તો રા। પછી આ તારાનો કયો અક્ષર છે, તો ત એટલે રાત। પછી આ ચાંદાનો કયો અક્ષર છે, કનેકાનો કા। પછી આ તારાનો કયો અક્ષર છે, અળી, કાળી, અને પછી આ ફૂલનો કયો અક્ષર છે, છે, અને પછી પૂર્ણ વિરામ આ રાત કાળી છે। હવે ત્રીજું, હવે આ સ્માઈલીનો કયો અક્ષર હતો, આ, અને પછી આનો આ ચિત્રનો કયો અક્ષર હતો, ભ એટલે આ ભ। પછી આ ચિત્રનો કયો અક્ષર હતો, તને કાનો ને એક માત્ર તો આભ તો। પછી આ કપનો ર ની માથે મીંડું રંગ, અને કેરીનો ગો, અને પછી આ ચિત્રનો કયો અક્ષર છે, ન ને કાનો ને એક માત્ર નો એટલે રંગોનો। પછી આ ધજાનો કયો અક્ષર છે, મને એક માત્ર મે, અને ત્રિકોણનો અળ ને કાનો ને એક માત્ર અળો મેળો। પછી આ ફૂલનો કયો અક્ષર છે, છે, ને ત્યાં પછી પૂર્ણ વિરામ આભ તો રંગોનો મેળો છે। હવે ચોથું, હવે આ ફૂલ ઝાડનો કયો અક્ષર છે, દ, દી, અને પછી આ પાનનો ન એટલે દીન। પછી આ ચિત્રનો કયો અક્ષર છે, પ્ર। પછી આ ચાંદાનો કા, અને ચશ્માનો સ એટલે પ્રકાશ। હવે આ ચિત્રનો કયો અક્ષર છે, ભ, ભમરડાનો ભ। પછી આ ચોરસનો ર ને એક માત્ર રે, અને આ ફુગાનો લો એટલે ભરે લો, અને પછી આ ફૂલનો કયો અક્ષર આવે, છ ને એક માત્ર છે, અને પૂર્ણ વિરામ દિન પ્રકાશ ભરેલો છે। તો હવે પાંચમું, હવે આ ઝાડનું ચિત્ર છે, તો ઝાડનો કયો અક્ષર છે, ડી। પછી આ ચિત્રનો કયો અક્ષર હતો, ન ને એક માત્ર ને, અને ચશ્માનો સ એટલે દી ને સ। પછી પાછો આ ચિત્ર છે એનો કયો અક્ષર છે, ન ને એક માત્ર ને। પછી આ ચિત્રનો કયો અક્ષર છે, પ્ર। પછી આનો ચાંદાનો કનેકાનો કા, અને હવે આ ચશ્માનો સ એટલે પ્રકાશ। હવે આ સ્માઈલીનો આ, હવે આ દિલનો કયો અક્ષર છે, ઘ, અને પછી આ ચોરસનો ર ને એક માત્ર રે એટલે ઘરે। પછી આ ફૂલનો કયો અક્ષર છે, છે એટલે પૂર્ણ વિરામ દિનેશ ને પ્રકાશ આ ઘરે છે। હવે છઠ્ઠું, હવે આ સ્માઈલીનો કયો અક્ષર છે, આ। પછી આ પાનનો કયો અક્ષર છે, ન। પછી આ ચોરસનો રે, પછી આ ચશ્માનો શ એટલે આ નરેશ। પછી આ ફૂલનો કયો અક્ષર છે, છે એટલે પછી પૂર્ણ વિરામ આ નરેશ છે। પછી આ ચિત્રનો કયો અક્ષર છે, તો। પછી આ સ્માઈલીનો આ, પછી આ ચોરસનો કયો અક્ષર છે, ર ને એક માત્ર રે, પછી ચશ્માનો શ, અને માછલીનો કયો અક્ષર છે, માં।
तो आ रेस मां पछी आ फूल पछी एटले छे ने पूर्ण विराम आ नरेश छे तो आ रेस मां छे। हवे सातमो आ माछली नो कयो अक्षर छे मनेका नो मा अने पछी आ घर नो रा मारा पछी आ दिल नो घ पछी आ चोरस नो रने मात्रा रे घरे पछी आ कप नो कयो अक्षर छे रनी माथे मींडू रंग पछी केरी नो गने एक मात्र गो ने आ तारा नो अली रंगोली ने फूल नो छे मारा घरे रंगोली छे। पछी हवे आठमो हवे आ स्माइल नो चित्र छे एटले आ पछी आ घर नो कयो अक्षर छे रनेका नो रा पछी आ तारा नो तो आ रात पछी आ चांदा नो कनेका नो का ने आ तारा नो अली ना चित्र नो कयो अक्षर छे ने आ झाड नो द ने डी अने पछी पान नो न डी न पछी आ चित्र नो प्र पछी चांदा नो कनेका नो का ने चश्मा नो श आ रात काली ने दिन प्रकाश पछी हवे आ चित्र नो कयो अक्षर छे भ भमरडा नो भ पछी आ चोरस नो र ने एक मात्र रे फुगा नो ल ने का नो ने एक मात्र लो भरेलो पछी आ फूल नो छ ने एक मात्र छे ने पूर्ण विराम आ रात काली ने दिन प्रकाश भरेलो छे। તો જોઈને વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રો જોઈને વાક્યો બનાવ્યા। તો હવે ચાલો હવે આપણે આગળનું જોઈએ વ્યાકરણ વિભાગ। તો હવે અહીં આપણે વ્યાકરણ લખવાનું છે। હવે એકમ 33 સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો જો આ બાજુમાં અહીંયા બોક્સ આપેલા છે તેમાં આપણે સમાનાર્થક શબ્દ શોધીને આપણે અહીંયા લખવાના છે। તો જો પેલો દોસ્તી તો દોસ્તી તો દોસ્તીનો સમાનાર્થી શું થાય ભાઈ બંધી। તો અહીંયા આપણે કરીએ ચોરસ એની ઉપર ચાલો ચોરસ કરીએ અને અહીંયા લખીએ ભાઈ બંધી। હવે બીજું બુદ્ધિ બુદ્ધિ તો પછી બુદ્ધિનો સમાનાર્થી શું આવે અકલ એટલે એની ઉપર ચાલો અહીંયા જો છે ચોરસ કરીએ અને અહીંયા લખીએ અકલ। હવે ત્રીજું આભ આ તો આભનો સમાનાર્થી શું થાય આકાશ। શું થાય તો અહીંયા ચાલો લીટી આમ કરી દઈએ અને અહીંયા લખીએ આકાશ। હવે ચોથું પાન તો પાનનો સમાનાર્થી શું થાય પાંદડું। તો અહીંયા ચાલો આમ ચોરસ કરીએ અને અહીંયા લખીએ પાંદડું। પછી હવે સ્વચ્છ તો સ્વચ્છનો સમાનાર્થી શું થાય ચોખ્ખું। શું થાય તો છે અહીંયા ઊભું આપેલું છે તો અહીં ચાલો ત્યાં કરીએ ચોરસ ને અહીંયા લખીએ ચોખ્ખું। હવે શ્યામ તો શ્યામનો સમાનાર્થી શું થાય કાળું। શું થાય કાળું તો અહીંયા લખીએ કાળું। હવે એકમ 34 વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો। તો જો અહીંયા બાજુમાં બોક્સ આપેલું છે એમાંથી આપણે શોધીને અહીંયા લખવાના છે વિરુદ્ધાર્થી શબ્દ। પેલું દોસ્ત તો દોસ્તનો વિરોધાર્થી શું થાય દુશ્મન। તો તેની નીચે આપણે લીટી કરી દઈએ અને અહીંયા લખીએ દુશ્મન। હવે બીજું જીત જીત તો જીતનો વિરોધાર્થી શું થાય હાર। તો અહીંયા લખીએ હાર। હવે ત્રીજું પહોળું પહોળાનો વિરોધાર્થી સાંકડું। હવે ચોથું આગળ આગળનો વિરોધાર્થી પાછળ। હવે પાંચમું સવાર તો સવારનો વિરોધાર્થી શું આવે સાંજ। શું આવે સાંજ। હવે છઠ્ઠું અસ્વચ્છ અસ્વચ્છનો વિરોધાર્થી સ્વચ્છ। હવે એકમ 35 સાચી જોડણી લખો। તો જો અહીંયા આપણે ખોટી જોડણી લખેલી છે તો આપણે એની સામે અહીંયા આપણે સાચી જોડણી લખવાની છે। પેલું વિશ્વાસ તો વિશ્વાસ આવી રીતે લખાય ન લખાય તો અહીંયામાં વી પછી સ્વા સ એટલે હવે વિશ્વાસ સાચી રીતે આવી રીતે લખાય। પછી બીજું સ્વચ્છ તો અહીંયા અડધો સ્વ આવશે સ્વચ્છ। હવે ત્રીજું કીડી તો હવે કીડી પણ આવી રીતે ન લખાય હવે કીડી કેમ લખાય આવી રીતે। હવે ચોથું પથથર એટલે પથ્થર આમ લખાય ન લખાય એટલે પ પછી અડધો થ આવશે પછી આખો થ ને ર પથ્થર।
હવે પાંચમું મિત્ર, તો મિત્રમાં આવી રીતે મિત્ર. હવે ચોથું જીત, તો જીતમાં આવી રીતે લખાય જીત. સાતમું બુદ્ધિ, તો બુદ્ધિમાં શું આવે આવી રીતે બુદ્ધિ. પછી આઠમું મસ્કરી, તો મસ્કરી પણ આમ ન લખાય, પેલા અહીંયા આવે પછી આવે એટલે મસ્કરી. પછી દુશ્મન. તો ચાલો હવે આપણે એકમ 36 જોઈએ. એકમ 36, આડા અવળા થઈ ગયેલા અક્ષર પરથી શબ્દ બનાવો. અહીંયા જો આડા અવળા અક્ષરો થઈ ગયેલા છે, તો એના પરથી આપણે અહીંયા શબ્દ બનાવવાના છે. તો જો અહીંયા અહીંયા શું લખેલું છે, રડી સે, તો એનો કયો શબ્દ બને છે, શેરડી. કયો બનશે, શેરડી. તો હવે બીજું લક અ, એટલે આનો કયો અક્ષર બનશે, અકલ. પછી ત્રીજું થર પ, તો આનો કયો અક્ષર બનશે, શબ્દ પથર. બન્યું ને. હવે ચોથું સ્કમરી, એટલે સ્કમરીનો કયો શબ્દ બનશે, આડાવળો શબ્દ છે એટલે અહીંયા બનશે મસ્કરી. પછી અહીંયા છ સ્વ, એટલે અહીંયા બનશે સ્વચ્છ. છઠ્ઠું સ્વાવિસ, એટલે અહીંયા બનશે વિશ્વાસ. સાતમું દીબુ, એટલે અહીંયા બનશે બુદ્ધિ. હવે આઠમું ફૂડોફા, એટલે ફૂફાડો શબ્દ બનશે અહીંયા ફૂફાડો. પછી નવમું સ્વઈર, એટલે અહીંયા બનશે શબ્દ ઈશ્વર. તો અહીંયા આડાવળા શબ્દો થઈ ગયેલા, તો તેના પરથી આપણે સાચા શબ્દો બનાવ્યા ને. હા, તો હવે ચાલો હવે એકમ 37 જોઈએ. નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા જો કક્કાવારીના ક્રમમાં આપણે અહીંયા ગોઠવીને લખવાનું છે, એટલે સૌથી પહેલા આપણે કલમ જોવાનો, ક ખ ગ એવી રીતે આવતું હોય ને, તો એ પહેલા જોવાનું છે. તો અહીંયા જો બધા છે, પેલા અહીંયા સ છે, હ છે, ક પ ઝ મ અ અને ચ, એટલે જો આ ક થી જ્ઞ સુધીમાં તો છે, પણ જો અહીંયા તો આ આગગાડીનો આ આપેલો છે, આ તો અહીંયા સ્વરનું આપેલું છે, તો પહેલા સ્વર આવે પછી વ્યંજન આવે ને, એટલે સૌથી પહેલા અહીંયા આપણે લખીશું આગળ. શું લખીશું, એટલે પહેલા ખાનામાં લખો આગળ. હવે બીજું, તો હવે આપણે કથી શરૂઆત કરીએ. કથી જ્ઞ સુધી આપણે બોલવાનું છે ક, તો ક ઉપરથી એક પણ શબ્દ છે છે ને, જો આવી રહ્યો કીડી છે ને, તો અહીંયા આપણે લખીએ બીજામાં કીડી. પછી ક પછી શું આવે, ખ, ખ પરથી એક પણ શબ્દ નથી. પછી ગ, પછી ઘ પર પણ નથી. પછી ચ, તો ચ પરથી છે, જો આવી રહ્યું ચાંદલીઓ, તો અહીંયા લખીએ આપણે ચાંદલીઓ. પછી છ, પછી ઝ, તો અહીંયા જો ઝ પરથી છે એટલે અહીંયા આવશે ઝાડ. પછી ટ ઉપરથી એક પણ નથી. પછી ઠ ઉપરથી પણ નથી. પછી ડ ઉપરથી પણ નથી. પછી ઢ, અણ, ત, પછી થ, દ, ધ, ન અને પ, તો પ ઉપરથી છે એટલે અહીંયા આવશે પાંદડું. પછી ફ, પછી બ, ભ, પછી મ, અહીંયા જો મ ઉપરથી છે એટલે અહીંયા આવશે મિત્ર. પછી ય, ર, લ, વ, શ, શ, પછી અહીંયા જો સ ઉપરથી છે એટલે અહીંયા આવશે સાઠા. પછી જો હવે કઈ એક બાકી રહ્યો, હાથી, એટલે છેલ્લે આવશે, એટલે અહીંયા આપણે લખી દઈએ અહીંયા હાથી. આવી ગયું ને. હા, તો ચાલો હવે આપણે એકમ 38 જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો જો આપણે અહીંયા વાક્યો આપેલા છે અને તે કોણ બોલે છે તે આપણે અહીંયા સામે અહીંયા લખવાનું છે. તો હવે પેલું, હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા, તે કોણ બોલે છે, ચંદુ. કોણ બોલે છે, ચંદુ, એટલે કે હાથી. હવે બીજું, એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે, એ કોણ બોલે છે, ટીકુ. કોણ બોલે છે, ટીકુ. ત્રીજું, નારેના ચંદુડા થપ્પો રમીએ, થપ્પો. કોણ બોલે છે, ટીકુ.
પછી ચોથું, અરે હું મરી જઈશ, બચાવો બચાવો, એ કોણ બોલે છે? ટીકુ. હવે પાંચમું, હું જીતી ગયો હું જીતી ગયો, એ કોણ બોલે છે? ચંદુ. છઠ્ઠું, એક વાર હું હારી ને એક વાર તું હાર્યો, કોણ બોલે છે? ટીકુ. હવે છઠ્ઠું, એક વાર તું જીતી એક વાર હું જીત્યો, એ કોણ બોલે છે? ચંદુ. તો ચાલો હવે આપણે આગળનું એકમ જોઈએ, એકમ 39. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો જો અહીંયા વાક્ય આપેલું છે પણ એ આડાવાળા ક્રમમાં ગોઠવેલું છે, તો એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો અહીંયા પેલું, થપ્પો ચંદુ તૈયાર રમવા થયો. તો આપણે ચલો વાક્ય સરખી રીતે ગોઠવીએ, ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. હવે બીજું, પાન ટીકુ સંતાઈ ઝાડના ગઈ નીચે. તો આપણે ચલો સરખી રીતે ગોઠવીને વાક્ય બનાવીએ, ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. હવે ત્રીજું, બુદ્ધિ વાપરી ચંદુએ. તો એમાં આપણે વ્યવસ્થિત બનાવે, ચંદુએ બુદ્ધિ વાપરી. હવે ચોથું, એની ઉભો ચંદુ ઝાડ પાછળ જોઈ એક રહ્યો પહોળો. એટલે ચંદુ એક પહોળો ઝાડ જોઈ એની પાછળ ઉભો રહ્યો. હવે પાંચમું, હાથી કીડી દોસ્ત અને બેવ. એટલે અહીંયા સરખી રીતે આપણે બનાવીએ, હાથી અને કીડી બેવ દોસ્ત. હવે એકમ 40. નીચે આપેલા વાક્યોને આજ ગઈકાલ અને આવતીકાલના ખાનામાં મૂકો. તો જો અહીંયા નીચે વાક્યો આપેલા છે ને, તો જો આજે જે ઘટના બની હોય તે આપણે કઈ રીતે બોલીએ, એટલે જે બોલાતું હોય તે આપણે આજના ખાનામાં લખવાનું, અને ગઈકાલે જે ઘટના બની હોય તે એના રીતે બોલાય તે આપણે ગઈકાલના ખાનામાં લખવાનું, અને આવતીકાલની જે ઘટના હોય તો તેને આપણે આવતીકાલના ખાનામાં લખવાનું છે. આપણે વાક્ય વાંચીને તે આપણે અલગ અલગ ખાનામાં આપણે લખવાનું છે. તો જો પેલું, રાજેશ પુસ્તક વાંચશે. તો રાજેશ પુસ્તક વાંચશે એટલે એ ક્યાં લાગુ પડે? એ આવતીકાલના ખાનામાં લાગુ પડે, એટલે રાજેશ પુસ્તક વાંચશે. પછી નયન શાંત બેઠો છે, એટલે આજે આજના ખાનામાં આવશે, નયન શાંત બેઠો છે. પછી મયુર દોડશે, તો એ આવતીકાલના ખાનામાં મયુર દોડશે. પછી હું ગઈકાલે પડી ગયો હતો, તો એ કયા ખાનામાં આવશે? ગઈકાલના ખાનામાં, તો હું ગઈકાલે પડી ગયો હતો. હવે ચોથું, પાંચમું, રાજન સ્વિમિંગ કરશે. તો રાજન સ્વિમિંગ કરશે તો એ ક્યારે લાગુ પડે? એ આવતીકાલે કરવાનો હોય એટલે એમાં લાગુ પડે ને, એટલે રાજન સ્વિમિંગ કરશે. હવે ગૌરાંગ રમે છે, એટલે આજે રમતો હોય તો આપણે ગમે તે રમતો હોય તો આપણે કહીએ ને આ રમે છે, એટલે આજના ખાનામાં આવશે, ગૌરાંગ રમે છે. હવે હું મેળામાં જઈશ, એટલે આવતીકાલના ખાનામાં આવશે, હું મેળામાં જઈશ. પછી ભાવના શાળાએ જાય છે, એટલે આજના ખાનામાં આવશે, ભાવના શાળાએ જાય છે. પછી મિલીને તાવ આવ્યો હતો, એટલે ગઈકાલના ખાનામાં આવશે, મિલીને તાવ આવ્યો હતો. હવે હું શ્રીખંડ ખાઉં છું, એ આજના ખાનામાં, હું શ્રીખંડ ખાઉં છું. હવે પ્રીતિ પાણી ભરે છે, એ કયા ખાનામાં આવશે? હું પ્રીતિ પાણી ભરે છે, એટલે એ આજના ખાનામાં આવશે, પ્રીતિ પાણી ભરે છે. હવે વિશાલ રમતો હતો, એટલે વિશાલ રમતો હતો એ કયા ખાનામાં આવશે? એટલે ગઈકાલના ખાનામાં, એટલે વિશાલ રમતો હતો. હવે હું પત્ર લખીશ, એટલે એ આવતીકાલના ખાનામાં, કે આવતીકાલે પત્ર લખવાની છે, એટલે કે હું પત્ર લખીશ. હવે માહી જમે છે, તે આવશે આજના ખાનામાં, માહી જમે છે. હવે સોહન ક્રિકેટ રમ્યો હતો, એટલે ગઈકાલના ખાનામાં, કેમ કે રમેલો છે, રમી ગયો હતો, એટલે કે સોહન ક્રિકેટ રમ્યો હતો. એટલે જો આપણે આ બધા વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂક્યા. તો હવે ચાલો હવે આપણે આગળનું એકમ જોઈએ, એકમ 41. નીચે આપેલા વાક્યો વાંચો અને કૌંસમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો જો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ને, તો જો અહીંયા કૌંસમાં ક્રિયાઓ આપેલી છે તો તેનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હવે પેલું, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી. બેંગ્લો કૌંસમાં કરવું એ ક્રિયા આપેલી છે, એટલે ચકલી ચીંચી શું આવે? કરતી હતી. અને અત્યારે તે આંગણામાં ચીંચી તો કરે છે. બીજું, ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત કૌંસમાં ગાવું એ ક્રિયા છે, એટલે શું આવે? ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. અને આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે.
હવે ત્રીજું, માધવે ગઈકાલે લગ્નમાં પૂરી, તો ખાવું એ ક્રિયા છે એટલે શું આવે, ગઈકાલે લગ્નમાં પૂરી તો ખાધી હતી અને આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. હવે ચોથું, અંકિત રજાઓમાં અમદાવાદ જવું એ ક્રિયા છે, તો અમદાવાદ જશે અને અત્યારે તે જામનગર જાય છે. હવે પાંચમું, તમન્નાએ બાગમાં ફૂલ છોડ રોપવું એ ક્રિયા છે, તો તમન્નાએ બાગમાં ફૂલ છોડ રોપ્યા, શું આવશે, રોપ્યા અને આજે તે તુલસીનો છોડ રોપશે. છઠ્ઠું, ઉષા મેદાનમાં ખાલી જગ્યા એટલે દોડવું એ ક્રિયા છે, તો આ ઉષા મેદાનમાં દોડી હતી અને ઉષા આવતીકાલે મેદાનમાં તો દોડશે. હવે સાતમું, કવિતા પ્રાર્થનામાં ગીત ગાવું એ ક્રિયા છે, તો કવિતા પ્રાર્થનામાં ગીત ગાશે અને ગઈકાલે તેણે ગીત ગાયું. હવે આઠમું, આજે હું મોડો સૂવું એ ક્રિયા છે, તો આજે હું મોડો સૂઈશ અને કાલે વહેલો સૂતો હતો. નવમું, પવન રજાઓમાં જૂનાગઢ પર્વત ખાલી જગ્યા ચડવું એ ક્રિયા છે, તો પવન રજાઓમાં જૂનાગઢ પર્વત ચડશે અને અત્યારે તે પાવાગઢ પર્વત ચડે છે. હવે દસમું, હું કાલે બજારમાં ખરીદી કરવા જવું એ ક્રિયા છે, તો હું કાલે બજારમાં ખરીદી કરવા જઈશ અને અત્યારે તે સિનેમા જોવા જાય છે. હવે ભાષા દીક, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ માથેમીંડું અનુસ્વાર મૂકો. તો જો અહીંયા શબ્દો આપેલા છે, તો જેની ઉપર આપણે માથેમીંડું આવે ને, તો તેની ઉપર આપણે માથેમીંડું કરવાનું છે. તો જો અહીંયા પૂછડી, તો પરની ઉપર માથેમીંડું આવે ને, પૂ ઉપર એટલે પૂછડી. તો હવે અહીંયા બાજુમાં દાંત, તો દાની ઉપર માથેમીંડું આવે ને, તો દાંત. હવે જોદું, તો જૂ ઉપર પણ મીંડું આવે માથે મીંડું અને દૂ ઉપર પણ આવે એટલે જોદું. હવે આ રંગ એટલે રંગ. પછી સનેકાનો શા એટલે સાની ઉપર મીંડું આવશે એટલે સાંજ. પછી અંજવાળું એટલે અની માથે મીંડું ને અળું ને માથે મીંડું એટલે અંજવાળું. પછી પીને માથે મીંડું પીછી. પછી કપડા એટલે ડા ને માથે મીંડું ડા એટલે કપડા. હવે કાઠા એટલે કાને માથે મીંડું કાઠા. પછી સાઠા એટલે સાને માથે મીંડું સાઠા. હવે ગપ્પા એટલે પાને માથે મીંડું ગપ્પા. હવે પાદડું એટલે પાંદડું. હવે સૂઢ એટલે સૂની માથે મીંડું સૂંઢ. હવે મૂંઝાવું એટલે મૂની માથે મીંડું મૂંઝાવું. હવે કપન એટલે કંપન, કની માથે મીંડું કંપન. હવે આગળ, નીચે આપેલા શબ્દોને નમૂના પ્રમાણે લખો. તો જો અહીંયા દોડવું છે, તો જો અહીંયા ઉદાહરણમાં આપેલું છે, અહીંયા પેલા ખાનામાં લખેલું છે દોડે છે, પછી દોડશે અને દોડ્યો હતો. એટલે જો આજ, ગઈકાલ અને આજ, આવતીકાલ અને ગઈકાલનો આપણે એ લખવાનું છે. એટલે અહીંયા જો રમવું એટલે રમવામાં શું આવશે પહેલા, એટલે રમે છે એટલે આજ, આજનું એટલે રમે છે એમ આવે ને, એટલે પછી રમશે અને અહીંયા રમ્યો હતો. હવે ફરવું, તો ફરે છે અને અહીંયા ફરશે અને ફરતો હતો. તરવું, તો તરે છે, તરશે અને તરતો હતો. હવે ખરવું, તો ખરે છે, ખરશે. પછી ખર્યું હતું. હવે ચાલવું, તો ચાલે છે, ચાલશે, ચાલ્યો હતો.
હવે ખાવું તો ખાય છે, ખાશે અને ખાધું હતું. હવે જવું તો જાય છે, જશે ને ગયો હતો. તો જોયું ને વિદ્યાર્થીઓ, આપણે નમૂના પ્રમાણે લખ્યું ને આજ, ગઈકાલ અને આવતીકાલની રીતે આપણે આ શબ્દો લખ્યા. તો આવજો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.